અકાળ જા કે રો કાટકો મારો, હવે ગાંઠ થી છૂટી ગયો એમ મમતારું વે જેમ વેણું ના ઓલી મમતારું વે આજ જેમ વેણું માં વીરડો ફૂટી ગયો કાળ જાકે રો કાટકો મારો આજ ગાંઠ થી છૂટી મમતારું મેં આજ જેમ વેણું માં વીરડો ફૂટી ગયો જાકે રો કાટકો. દુનિયામાં કોઈ જબરબંધી કોઈ સલ્તનતની તાકાત ન હોય જેની આંખમાંથી આહુડું પડી દે. આ દુનિયાનો મરદ માણા પોતાની દીકરીને વળાવતો હોય ને તે પાદરમાં ઉભો ઉભો રફ આહુડે રોતો હોય મારી દીકરી જાય છે. આજો હવે સાંભળજો આ કડીમાં. હવે આંબલી પીપળી ડાળ બોલાવે બેનલબા એક વાર સામું, હવે આંબલી પીપળી ડાળ બોલાવે બેનલબા એક વાર સામું, પણ ભૂબકા દેતી તુજે દરામાં એવી ધૂબકા દેતી એ તુજે કાટકો મારો આજ ગાંઠ થી છૂટી ગયો એમ મમતારું મેં જેમ વેણું માં વીરડો ફૂટી ગયો કાળ જાકે રો કાટકો મારો. હવે કડી સાંભળજો દાદ બાપુ લખે, પણ મેં આપને ચોકવટ કરી કે ડાય દીકરીનું ગીત છે યાર. પછી તમારા એક્ટિવાએ આખા ગાંધીધામને ઘેલું લગાડ્યું હોય એના માટે આ ગીત છે જ નહીં, પણ દાય દીકરી છે પોતાના બાપને પોતાના પરિવારના સંસ્કારને ભેળા લઈને જીવવા વાળી દીકરી. હવે સાંભળજો, બાપ કહે છે બેટા તું કેવી છો કે સબ તો નહીં જેનો ધરતી ઉપર પગ જ્યાં થંભી ગયો, સબ તો નહીં ધરતી ઉપર. બાપુ ફળિયામાં દીકરીનો પગ બાપુ 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 કરી અને પડકારા કરતી હોય, પણ બાપુ જે પરણીને હારે જાતી હોય દીકરી જોવાની થાય થર 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 ધૂજવા માંડે એના પગ થંભી જાય. હા હા મારા બાપને મેળવવાનો મારે પરિવાર મૂકવાનો અને પારકાને પોતાના કરવા તમે 15 દી ગામ જાઓ, બાર ગામ ફરવા જાઓ, બદ્રીનાથ કેદારનાથ કે કોઈ આઉટ ઓફ કન્ટ્રીમાં 15 દીએ તમે નક્કી કરી લીજો તમારી ગમે એવડી કપડાની બેગ ભરેલી હોય તો તમને 15 દીએ પાછું વતન સાંભળે હાલ પાછા વયા જાય. 15 દી થઈ ગયા, મહિનો થઈ ગયો ઓસ્ટ્રેલિયામાં અમેરિકામાં કે યુકેમાં, હવે આરણ પાછા ઇન્ડિયા વયા જાય, એક મહિને જો તમને તમારું મારું વતન સાંભળતું હોય તો સાહેબ દીકરી જેવો કોના બાપની ત્રેવડ છે ત્યાગ કરી શકે વર્ષોના વર્ષ. સાહેબ પોતાની જાત બીજાના નામે કરી દેવાની અને બીજાના સુખે સુખી અને બીજાના દુખે એ તો દીકરી કરી શકે, બીજાની તાકાત નથી. એટલે દાદ બાપુ આમાં કહે છે કે સબ તો નહીં જેનો ધરતી ઉપર પગ જ્યાંથી જી ડુંગરા જેવો મન ઉભરો લાગ્યો, આ ડુંગરા જેવો એ મન ઉભરો લાગ્યો માંડરે વળાગ્યો કાળ જાકે રો કાટકો મારો આજ ગાંઠ થી છૂટી ગયો મમતા રોવે જેમ વેણુંમાં. એટલે દીકરીને પ્રેમ કરજો, બેનને પ્રેમ કરજો. મારી ટૂંકી વાત એટલી છે આપ બધાને વિનંતી. હું જાણું છું અને તમે નથી જાણતા એ મુદ્દો નથી, પણ મારા તમારા કામ થોડી વાર પડા મેલી અને દીકરીને અને બેનને સાહેબ પ્રેમ કરજો અને પૂછજો બાજુમાં બહેન કે બેન મૂંઝાતી નહીં, તારો ભાઈ તારી હારે છે. તમારી આગળ એને કરોડો રૂપિયાની કે રાખડીનો એક સૂતરનો તાંતણો બાંધી અને તમારી આગળ ગામ કે પૈસા લેવાની આશા હોય જ નહીં. આવી કોઈને ગલત ફ્રેમી હોય તો કાઢી નાખજો, સૂતરનો તાંતણો બાંધી અને મીઠડા લઈને એટલું કે મારા ભાઈ કરોડ દિવાળી તારા રાત તપે, મારી માતાજી તારી હારે રે. આવા આશીર્વાદ બેનના મોઢામાંથી કાયમ નીકળ્યા છે. આ દીકરીના અને બેનના સમર્પણને ક્યારે ભૂલતા નહીં. અને જો બેનનો પ્રેમ તમારી હારે હશે તો દુનિયાની કોઈ તાકાત એવી નથી તમને હરાવી શકે. સાહેબ એ બેનના હેતને નેહને પીવાની ક્યારેક મહેનત કરજો યાર.
આ પ્રેમ કેવા છે અને ભાઈ અને બેન ના પ્રેમ નું હેત કેવું હોય. આપણી બહુ ગામડાની જૂની એક કહેવત હતી કે હાળી આવે તો હાડલો લઈને જાય અને બેન આવે તો રોતા આંખુડે જાય. આવી કહેવત હતી. પણ હું આ દુનિયાના તમામ ભાઈને એટલું કહું છું, આ દુનિયાના તમામ દીકરાઓને, હવે રક્ષાબંધન આવે છે, તમારા બધાય કામને ઠેબુ મારી દેજો. અને જો તમારી હગી બેન માની જણી હોય તો ભલે, ન હોય તો કોઈ ધર્મની બેન બનાવી લેજો, ન હોય તો કોઈના જવતરિયા થઈ જજો. કોક દીક બેનના પ્રેમના હેતને એકવાર ઘૂંટડો પીતો જો યાર, ખબર પડે બેનના પ્રેમ કેવા છે. વિધાતાના લેખમાં જો કોઈ મેં ધરગી દે તો આ દુનિયાની દીકરી ધરબી હકે યાર. એવો એક પ્રસંગ મને યાદ આવે છે. રક્ષાબંધન આવે છે, ભાઈ અને બેનના પ્રેમ જો બાપુ. એક ગામડા ગામનું ગામ, દીકરી ચોરીએ ચડેલી હારે જાય, બે કંકુ વાળા હાથ કરીને દિવાલ ની આરામ થાપા મારી દીધા કે બાપુ તમારી કરોડોની સંપત્તિ તમને મુબારક છે. બેટા તું કઈ કરી આવ આપી દઉં. બાપુ કરી આવ નથી જોતું, મારા ભાઈને જરૂર હોય તો મારા ભાઈને આપો, એના માટે રાખો, મારે કાંઈ નથી જોતું. સાચું હુંદી પોતાની લાજનો મર્યાદાનો ઘૂમટ તાણે. એટલે બાજુમાં ઉભેલા કોઈ કીધું કે બેટા તારા કાકા ઊભા છે, ભાઈ ઊભા છે, આ બીજું કોઈ છે ને લાજવાળો, ત્યાં ચૂંદડીનો સડો હું કામ તાણ્યો છે. તેથી આ દેશની દીકરી બોલી છે પરણી અને સાસરે જાતિ. આ વાત સાંભળજો, એ સાસરે જાતિ દીકરી બોલી કે બે હાથના થાપા તો બાપની દિવાલે મારી દીધા. આ દેશની દીકરી એ કે મારે કઈ જોતું નથી, બાપુ મારા ભાઈને મુબારક છે, તમને મુબારક છે, મારે કાંઈ નથી જોતું, પણ આ ચૂંદડીનો છેડો આડો એટલા માટે રાખું છું કે મારા બાપની મારા ભાઈની સંપત્તિ ઉપર મારી નજર એ ન પડે. એટલા માટે હું આ છાતી હુંદીનો ઘૂમટો તાણું છું, મારી નજર ન પડે મારા બાપની સંપત્તિ ઉપર. અને હવે સાંભળજો આ વાત, બહુ ટૂંકી વાત છે, આપને ટૂંકમાં કહું. દીકરી પરણીને વહી ગઈ હારે, એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ. વડીલ આ બાજુ થોડા સાઈડમાં આવી આવને, તમન્નાઓ કી મહેફિલ તો ઘર કોઈ સજાતા હે યાર. આલે આલે હમણાં માની જાય મારું યાર, મને બહુ પ્રેમ કરે છે આ બધા. બસ બેસી જાવ થોડી વાર, મારી વાતનો મરમ ન તૂટી જાય. તમન્નાઓ કી મહેફિલ તો હર કોઈ સજાતા હે, પૂરી તો ઉસી કી હોતી જો તકદીર લેકે આતા હે યાર. ઝૂંપડામાં રહેવા વાળાની તમન્ના હોય અને બંગલામાં રહેવા વાળાની તમન્ના હોય, પણ પૂરી તો એની થાય જેના ભાગ્યમાં હોય, જેના નસીબમાં હોય એની પૂરી થાય યાર. બાકી વડાપ્રધાન કોને નથી બનવું, બધાને સપના છે, પણ નરેન્દ્ર મોદી જેવું નસીબ હોય તો વડાપ્રધાન થવાય યાર. અને હવે સાંભળજો આ વાત, દીકરી વહી ગઈ સાસરે, એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, દસ વર્ષ લીયા ગયા, એક દહકાનું વાણું વીવ ગયું. ભરત દાદા દીકરી હારે છે. મને પ્રસંગ બહુ ગમે છે બાપુ. આ સત્ય ઘટના છે, મારા ગામની બાજુમાં બનેલી આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. હું હમણાં જ બોલેલો એક બે ડાયરામાં, આજ કહી દઉં, મને યાદ આવ્યું. રક્ષાબંધન આવે છે નજીક ક્યારે, દસ દસ વર્ષ થઈ ગયા, દીકરી હારે વહી ગઈ, બાપની તમામ સંપત્તિ એને મુબારક છે, અને દીકરી ક્યારે બાપની આગળ માગ્યું નથી. દીકરી વહી ગઈ, દસ વર્ષ થઈ ગયા, પોતાના ભાઈને સાલ હોસ્પિટલમાં અમદાવાદ એડમિટ કર્યો, એવા ખબર દીકરીને પડ્યા બાપુ. ખબર પડી મારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યો, ફોન કર્યો એને, શું કામ દાખલ કર્યો, મારા ભાઈને શું થયું. ત્યારે કોઈ કીધું ફોનમાં કે તારા ભાઈની કિડની ડેમેજ છે, કિડની બંધાવી પડે એવું છે, જો કિડની આપે તો તારો ભાઈ જીવતો રહી જાય. અને સાહેબ એક પોતાના ભાઈ માટે થયેલ ભગવતી ખોડિયા રમીનો કૂપો લેવા માટે પાતાળમાં ઉતરે, અને આદિ આવડ હાથ બહેનું હતા મેરખિયાને સર્પડસ્યો. જોશીને કીધું કે જો મારા ભાઈને જીવતો રાખો, કે તારા ભાઈને જીવતો રાખવા માટે એક જ ઉપાય છે, શું, કે આ સૂર્ય ઉગે અને હાથને ઈ પેલા જો પાતાળમાંથી અમૃતનો કૂંપો આવે અને જો મેરખિયાના મોઢામાં અમૃત મૂકવામાં આવે તો તારો ભાઈ જીવે, બાકી જીવે નહીં. અને તેથી આ દેશની દીકરી સાંભળજો, વિધાતાના લેખમાં જેને મેઘ ધરબી દીધા અને ભગવાનને ઘડી ઊભો રાખી દીધો, આ દેશની દીકરીની તાકાત જો. ભગવતી ખોડિયાર ઉતર્યા, નામ જાનભાઈ હતું, પણ પગે ખોડી થઈ ને એટલે ખોડિયાર નામ પડ્યું એનું. અને પોતાના ભાઈને જીવંત રાખવા માટે ભગવતી અમીનો કૂપો લઈને નીકળે. આ બાજુ ધીરે 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 સૂર્યના નસ્ત થવાની તૈયારી થાય, કે આવડે આણ દીધા, કે આવડે તોળી આણ, હવે લાજાળું લોપે નહીં અને ભરે ને ડગલું ભાણતું કરમી કશ્યપ રાઉત. જ્યાં સુધી મારી બેન ન આવે ત્યાં સુધી તું ડગલું ભરતો ને, ઉગતા સૂર્યને જો થંભાવી દીધો હોય તો આ દેશની ખોડલ જેવી દીકરીએ થંભાવી દીધો છે. ને હવે સાંભળજો, ખબર પડી સાલ હોસ્પિટલમાં પોતાના ભાઈને દાખલ કર્યો છે અને કિડની ડેમેજ થઈ ગઈ છે, તો હવે બાપની સંપત્તિમાં બાપુ એનો ક્યાંય ભાગ જ નથી, એનો રૂપિયો લીધો નથી,
તો ભાઈઓ આપી દે ને, બીજા કોઈ આપી દે નહીં, હજી પોતાના હાહરિયાને વાત કરે કે ન કરે. એ પેલા તો ગડગડતી દૂટ મૂકીને આવી પિયર માં બધો, પણ જેમ આઠ મહિનાના વરસાદના ફોરા પડતા હોય એ માથમાંથી આંખોડાની ધારું મંડી થવા, અને પોતાના બાપુને એટલું કીધું, બાપુ ભલે મેં મારું પિયર મેલી દીધું પણ મારા ભાઈને હું કિડની આપીશ. કે પણ બેટા તું તો દીકરી છો, તું તો પરણીને હારે વહી ગઈ ને 10-10 વર્ષ થઈ ગયા બેટા, હવે કાંઈ એ કે ના, મારા બાપના કુળનો દીવો જો હાથમાં ને તો આ દુનિયાની દીકરી ઉપર કોઈ આંગળી સીધી દીકરી ટાણે કાયમ ન આવી, મારા બાપના કુળનો દીવો ન હાથમાં દઉં. અને સત્ય ઘટના છે બાપુ, આ સત્ય ઘટનાની વાત કરું છું, એ ટૂંકમાં વાત કરું. દીકરી હોસ્પિટલમાં આવે, સાલ હોસ્પિટલમાં, બે ભાઈ બહેનના પલંગ રાખે બાજુ બાજુમાં, દીકરીની પોતાની બહેનની કિડની બહેને કાઢી અને પોતાના ભાઈને આપી દીધી કે લે ભાઈ તારા માટે ખોળ્યું ખાલી કરી દઉં, પાછી પાણી ન કરું તો જાહલના નામ ઉપર જગત થૂકવા મને બાપ. જાહલ દીકરી હતી, જેમ જાહલે પોતાના ભાઈ ઉગાને તૈયાર કર્યો કે રા નવગઢને મૂકીને ખાલી એટલું કીધું તું રા રાખીને વાત કરજો, અને હવે જો જૂનાગઢના રાને કોઈ કાંકરી ચાલો થાય ને જો એની રૂવાડું ખાંડું થાય ને તો દુનિયામાં આયરો ઉપર દુનિયાનો ભરો ઉડી જાય, કાંઈ થવા ન દઉં. આ દેશની દીકરી, હરેક દીકરી જાહલ જેવી દીકરી છે. આ દેશની હરેક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, અને તેથી પોતાની કિડની કાઢી ભાઈને આપી દીધી. ભાઈ બેઠા થઈ ગયો, ખબર પડી કે મારી બહેને મને કિડની આપી, 10-10 વર્ષ થઈ ગયા છે, બેન સાથે છે. અને સાહેબ પછી તો બે પાંચ વર્ષ ભાઈ જીવો પછી તો એનું ધ્યાન થઈ ગયું. આજની તારીખમાં હજી પણ તમને કહું કે રક્ષાબંધન આવે, એક કિડની ઉપર દીકરી જીવે છે, અને જ્યારે જ્યારે રક્ષાબંધન આવે તેથી પિયર હામું મોઢું રાખી અને રહર આંખોડે રોવે છે કે જરૂર પડ્યું હોત તો મારી બીજી કિડની આપી દત, મારા ભાઈને હું મરવા ન દત. આવો પ્રેમ દુનિયામાં બેન સિવાય કોઈ નહીં કરી શકે યાર, ઠેપો આવે, ઠેહ લાગે, અને મોઢામાંથી વાત એક જ નીકળે, ખમા મારા વીરને. આવો દીકરી જેવો બેન જેવો પ્રેમ તમને નહીં મળે, દુનિયાના બધા પ્રેમ છે એ થોડી ઘડી થોડો ટાઈમ મીઠા છે, પણ બેનનો પ્રેમ તો અવિરત પ્રેમ છે. પરણીને એક વર્ષ બે વર્ષ કદાચ ગમે એટલા વર્ષના વાણા વ્યા જાય, પણ પોતાના ભાઈને પોતાના બાપને દુઃખ પડે ને, એ પહેલો જો દુઃખમાં કોઈ ભાગીદાર બનતી હોય તો આ દેશની દીકરી બને છે, આ દેશની દીકરી, આ દેશની બેન બને છે. એટલે ટકોર કરું છું, રક્ષાબંધન આવે તેથી સાહેબ તમારા બધા કામને પડ્યા મેલી, અને બેનની આગળ વયા જાજો, એની બાજુમાં બેહી એના માથે હાથ ફેરવીને એટલું પૂછજો કે મારી બેન મુજાતી નહીં, અમે તારી ભેળા છીએ બેન, આટલું ખાલી કહી દો. અને જિંદગીમાં જો તમે પાછા પડો તો બોલવાનું બંધ કરી દો યાર, એ બેનના પ્રેમ ને બેનના હેત છે, એના હેતને કોક જાણો તો ખરા યાર, એના હેતને ઓળખવાની મહેનત તો કરો, આપણી આગળ ટાઈમ જ નથી, આપણે બિઝી જેટલા છીએ. કોક દીક બેન આગળ બેન દુઃખની વાત પૂછો તો ખબર પડે, અને એટલા માટે મને